નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત પાઠનાઓ મનોવિજ્ઞાનની સાથે આપણે લાસ્ટ લેક્ચરમાં વિભાગ એ બી અને સી વિશે ચર્ચા કરી હતી અને તમને મેં અમુક સૂચનાઓ આપી હતી કે તમારે કેવી રીતે લખવાનું છે કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે હું જ્યારે આ મળશું આપણે ત્યારે તમારા અમુક અમુક ટૉપિક તૈયાર હશે બરાબર હવેનો તમારો ટૉપિક છે જુઓ મુદ્દાસર પ્રશ્નો લખો આશરે પચાસ શબ્દોમાં હવે સૌથી વધારે જે અમારો જે અનુભવ રહ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે લખવામાં કંટાળો આવતો હોય તો એ છે મુદ્દાસર પ્રશ્ન અને દરેક વિદ્યાર્થીઓ એવું ઘણી ખરી રીતે માનતા હોય છે કે મુદ્દાસર પ્રશ્નોમાં આપણે એરો કરતા હોઈએ બરાબર ને એક લીટી મતલબ એક એરો અને પંદરથી સોળ મુદ્દા લખી નાખ્યા એટલે મુદ્દાસર પ્રશ્ન પૂરા એ સાચી વાત છે પણ એકને એક વાક્યને અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો એ બરાબર નથી પછી એકને એક વાક્ય સતત આવતું જાય અને એને તમે ત્રણ મુદ્દા બનાવી અને પ્રેઝન્ટ કરો એ વાક્ય યોગ્ય નથી મુદ્દાસરનો મતલબ શું છે કે મોટા પ્રશ્ન એને જ્યારે તમે મુદ્દા પાડો છો ત્યારે જ્યારે તમે નવો મુદ્દો પાડો છો ત્યારે એનામાં નવું કોઈ સ્વરૂપ હોય નવી કોઈ વિષય વસ્તુ હોય બરાબર એને કહેવાય મુદ્દાસર પ્રશ્ન તો તમારો પહેલો જ મુદ્દાસર પ્રશ્ન છે કે જવાબદારી અને અધિકારની સમજૂતી આપો બરાબર એમાં જવાબદારી અને અધિકારમાં સૌથી તો પહેલું વાક્ય આવશે તમારું કે જે સંસ્થાના પ્રયત્નોનું સંકલન અને શ્રમ વિભાજનની પ્રક્રિયા દરેક વ્યક્તિના કાર્ય જવાબદારી અને ફરજોનો સ્પષ્ટ નિર્દેશ કરે છે શ્રમ વિભાજન કરવામાં આવે પ્રયત્નોનું સંકલન એટલે કે કયું કામ કોને વ્યક્તિને કરવાનું છે પહેલાં તો એ બધા જ કામની માહિતી ભેગી કરવામાં આવે પછી દરેક વ્યક્તિને એના કાર્ય સોંપવામાં આવે એની જવાબદારીઓ આપવામાં આવે અને એને એના ફરજો છે એ ચોખ્ખા શબ્દમાં સમજાવવામાં આવે શરૂઆત આનાથી થશે બરાબર હવે પડશે તમારો પહેલો મુદ્દો તમારો પહેલો મુદ્દો શું આવશે તો કે સંસ્થાના ધ્યેયોની સિદ્ધિનો આધાર વ્યક્તિને સોંપવામાં આવેલા કાર્ય અને જવાબદારી તે કેટલે હદે કરે છે તેના ઉપર છે આનામાં વાક્ય શું આવશે તો કે કે સંસ્થાના સિદ્ધિનો આધાર વ્યક્તિ જવાબદારી કેટલી હદે અને કેટલી પૂરી કરે છે તેના પર છે હવે આને આ વાક્ય તમે ફરી ફરી અને પોતાના શબ્દ બનાવી બનાવીને મૂકે અને બીજો મુદ્દો કરો એ ન ચાલે હવે તમારે બીજા મુદ્દામાં શું લખવાનું છે તો કે કર્મચારીની સ્વશિસ્ત અને કાર્યની આચારસંહિતા વ્યક્તિને તેના કાર્ય અને જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે અને તમે તમારા શબ્દમાં પણ લખી શકો કે કર્મચારીનું સ્વશિસ્ત અને કાર્ય કરવાની રીત આચારસંહિતા મતલબ એ જે પણ રીત બનાવે એ એ વ્યક્તિને તેના કાર્યો અને જવાબદારી પૂર્ણ કરવામાં મદદ કરે છે તમારો ત્રીજો મુદ્દો પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેકની જગ્યાએ તમે દરેક લખી શકો કે દરેક વ્યક્તિને કાર્ય સાથે જવાબદારી પણ આપવામાં આવે છે માત્ર કાર્ય આપ્યો ને ગમે ત્યારે પૂરું કરવું એવું નહીં તમને આટલા ટાઈમમાં જ આ કાર્ય પૂરું કરવાનું છે તમારો ચોથો મુદ્દો કે કાર્ય પૂર્ણ કરવા માટે તેનું નિયમન અને નિયંત્રણ કરવા માટે કેટલીક સત્તાઓ અને અધિકારો પણ આપવામાં આવ્યો છે બરાબર ને તમારી ઉપર અધિકારીઓ છે દાખલા તરીકે અમારા ઉપરી અધિકારીઓ છે અને તમારા ઉપરી અધિકારી કોણ તો કે અમે લોકો એટલે અમે જે કાર્ય તમે જે કાર્ય કરશો એ સાચું છે એનું નિયમન કરવું એનું નિયંત્રણ કરવું એની સત્તા અને અધિકારો પણ હોય છે હવે સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા પ્રયત્નોનું સંકલન જરૂરી છે બધા એક ભેગા પ્રયત્ન કરે એ જરૂરી છે એ માટે દરેક સ્તરે નિયમન અને નિયંત્રણ કરવું આવશ્યક છે ઓલું કહેવાય ને કે એક ભેગા તમે જોયા હોય તો ઓલા ઘેટાના બધા ઘણા બધા ઘેટા છે ઘણા બધી ગાય છે એ બધા જતા હોય અને એક ગોલ નક્કી કર્યો હોય કે ભાઈ ઓલા ગાઢ ઘેટાવાળા એમ ગોવાળા કે મારે આટલા સમયમાં આ જગ્યાએ આ ટેકરીએ પહોંચવું છે તો એ શું કરશે લાઠી લઈ અને ઘેટા જો આડાવડા જશે ને તો એને લાઠી પછાડી પછાડીને એને લાઈન ઉપર લઈ જશે અને સ્પીડમાં એ એને ત્યાં સુધી પહોંચાડશે તો કર્મચારીઓના કામ અને જવાબદારીનું એવું જ છે કે એનું નિયંત્રણ અને નિયમન કરવું જરૂરી છે કે ભાઈ આડાવડા નથી જતા રહેતા ને એની ફરજમાંથી એ આડાાવડા નથી જતા એને અધિકારમાંથી એ આડાવડા નથી જતા જો આવું કરવામાં આવે તો પછી કાર્યસિદ્ધ જે સંસ્થાનું જે કાર્યસિદ્ધિકરણ છે એ થાય કેવી રીતે બરાબર ને એ થાય જ નહીં એટલા માટે કરી અને સંસ્થાના વિવિધ સ્તરો પર નિયમન અને નિયંત્રણ કરવું જરૂરી છે એટલા માટે જ સ્તરોએ અધિકારો સત્તા અને નિયંત્રણની સોંપણી થાય છે બરાબર ને પછી આવે છે કે મોટે ભાગે સંસ્થામાં આજે સત્તા અને અધિકાર અધિકારની વાત આવે છે જવાબદારીની વાત આવી ગઈ હવે અધિકારોની વાત છે કે સત્તા અને અધિકારોનો શ્રેણીક્રમ નિશ્ચિત હોય છે શ્રેણીક્રમ એટલે શું કોને કયો અધિકાર આપેલો હોય નક્કી જોઈએ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એમ નક્કી જોઈએ કે આનો અધિકાર આનો અધિકાર આનો અધિકાર એને આ કામ કરવાનો એને આ કામ જોવાનું એના પછી શ્રેણીક્રમના આધારે વત્તા ઓછા પ્રમાણમાં સત્તા અને અધિકારોની વેચણી થતી થઈ શકે છે બરાબર ને સત્તા પ્રમાણે અને શ્રેણીક્રમ હોય અને દરેકનું ડે ડેઝિગ્નેશન નક્કી હોય મેનેજર હોય કોઓર્ડિનેટર હોય પ્લાન્ટ મેનેજર હોય સીઓ હોય કર્મચારી હોય એના લેવલના એનાથી ડાઉન લેવલના લેબર્સ હોય તો એ બધાના વધતા ઓછા પ્રમાણમાં સત્તા અને અધિકારોની વહેંચણી થતી હોય છે અને કેટલીક સંસ્થાઓ આવા શ્રેણીક્રમનું ચુસ્તપણે પાલન કરે પણ છે અને કેટલીક સંસ્થાઓ એવી છે કે આનું ચુસ્તપણે પાલન કરતી નથી બરાબર એટલે પહેલાંનો ટૉપિક આવશે તમારો જવાબદારી અને પછીનો તમારો ટોપિક આવશે અધિકાર હવે આવે છે સમચોરસીય સંરચનાની સમજૂતી સમચોરસીય સંરચનાની સમજૂતી માટે તમે તમારી ચોપડી ખોલો જરા હું બે મિનિટ માટે વેઇટ કરું છું હું પણ મારા મોબાઈલમાં ચેક કરી લઉં તમારી ચોપડીમાં સમચોરસીય સંરચનાનું આખું એક ટોપિક છે જોજો હજી ઉપર જવું પડશે તમારી ચોપડીમાં પણ જોજો તમને ઇઝીલી મળી જશે મને થોડું ઇઝીલી નહીં મળે કારણ કે મારે ઘણું બધું અપ કરવાનું આવશે તો એ જે સમચોરસીય સંરચના છે ને એ સમચોરસીય સંરચના તમે આરામથી આખું તમારી રીતે લખી શકશો તો એ આખી આખો ટૉપિક તમારે રેડી કરી લેવાનો અને વાંચી લેવાનું જો હવે આવે છે આયરો સમચોરસીય સંરચના બરાબર આ આખી આખો બેઠો ટોપિક તમારે તમારા પ્રશ્નમાં લખી લેવાનું છે જરા ફટાફટ જોઈ લો કે જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા 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 પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય બરાબર ને મારા સ્ક્રીનમાં એટલું બધું નથી આવતું એટલે તમે એ પ્રમાણે જરા જોઈ લો ફટાફટ અને એના ઉપરથી આપણે આખી આખો ટૉપિક જે આ છે સમચોરસીય સંરચનાનો એ ટોપિક આખી આખો આપણે રિફર કરવાનું છે એટલે તમારા મગજમાં ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે નવનીતમાંથી કરીએ કે ચોપડીમાંથી કરીએ બરાબર ને એ તમારા ઉપર છે કે તમને સેમાંથી વધારે કરવું ફાવે છે હવે જુઓ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી અને કોઈ પણ બેની સમજૂતી આપો એ પણ જરાક ઉપર જાઉં છું તો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય તમને મળી જશે આયરા બરાબર આ સંસ્થાના કાર્યો એના ઉપર આપણે જઈએ તો સંસ્થાના લક્ષણો સંસ્થાનો અર્થ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યોને જોઈએ જરા શોધીએ તો મળી જશે તમે તમારી ચોપડીમાં શોધો હું મારી રીતે આમાં શોધું છું જતી આયરા વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય કેટલા છે તો કે ભાઈ સૌથી પહેલાં તો આમાં કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ ચાવીરૂપ મુખ્ય વ્યક્તિઓ કે જેઓ સંસ્થાના નીતિ વિષયક નિર્ણયો લે છે તેમને વ્યવસ્થાપક કહે છે આ પહેલાં તો લખવાનું જ બરાબર અને પછી એના કાર્યો પહેલાં તો સળંગ લખી નાખવાના કેટલા કાર્યો છે તો કે આયોજન સંગઠન ભરતી અથવા નિયુક્તિ આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ બરાબર આ થઈ ગયા વ્યવસ્થા મૂળભૂત કાર્યો એમાંથી કોઈ પણ બે આના નામ લખવાના છે અને એનામાંથી તમને જે પણ બે યોગ્ય લાગે એ તમારે વ્યવસ્થિત દર્શાવવાના છે બરાબર એના પછીનો તમારો પ્રશ્ન આવે છે જરા જોઈ લો અત્યારે જ આપણે નક્કી કરી લેવાનું અને જે પોઈન્ટ તમે ચોપડીમાંથી પાકું કરવાના હો એ પોઈન્ટ તમારે ચોપડીમાંથી તૈયાર કરવાની અને જે પોઈન્ટ તમારે તમે નવનીતમાંથી રેડી કરવાના હો એ તમારે નવનીતમાંથી રેડી કરવાનું હવે જો આ છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો હવે તમે જ્યારે વ્યવસ્થાપકોની ભૂમિકા બરાબર પાકી કરશો ને તો એની અંદર આંતરવૈક્તિક ભૂમિકા બરાબર આવે છે જુઓ એની નીચે જ છે વ્યવસ્થાપકોની ભૂમિકા હવે આ બધી બધી ભૂમિકા તમે લોકો રેડી કરી નાખો તો બરાબર એનામાં વ્યવસ્થાપકોની ભૂમિકામાં આવે છે એક છે આંતરવૈયક્તિક ભૂમિકા બરાબર ને હવે એનામાં જુઓ આંતરવ્યક્તિકમાં શું આવશે કદાચ મારી સ્ક્રીન હું બહુ આડીઅવડી કરીશ તો કદાચ પ્રોબ્લેમ થશે તમને જોવામાં પણ ભૂમિકામાં આયરું પેનલું જ છે ત્રણ જ લીટી આવે છે બરાબર હવે મુદ્દાસર પ્રશ્નમાં ત્રણ લીટી તો ચાલે જ નહીં ચાલે હવે એનામાં તમારે કેવી રીતે લખવાનું આવશે કે વ્યવસ્થાપકોએ કર્મચારી પહેલો પોઈન્ટ મળશે તેમણે સંસ્થાના કર્મચારીઓ તથા સંસ્થા સાથે સંકળાયેલી બહારની વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહેવું પડશે બરાબર આ તમારો પહેલો પોઈન્ટ કે પ્રત્યાયન સાધવું પડશે કર્મચારીઓ સાથે અને કર્મચારી સાથેની સાથે સાથે બહારના લોકો પાસે પણ એ લોકોએ કોન્ટેક્ટમાં રહેવું પડશે પછી વ્યવસ્થાપકોએ પોતાના અનુયાયીઓને નેતૃત્વ પૂરું પાડવું પડે છે એ પણ આવી જશે એ તમારો બીજો પોઈન્ટ જુઓ ત્રીજી લીટીમાં છે છે પછી તમારો ચોથો પોઈન્ટ પડશે વ્યવસ્થાપકે કર્મચારીની પસંદગી અને તેમની તાલીમ કર્મચારીઓને પ્રેરણા પૂરી પાડવી શિસ્તનું પાલન કરાવવું વગેરે અંગેની મહત્વની ભૂમિકા ભજવવાની હોય છે અને તમારો લાસ્ટ પોઈન્ટ પડશે કે આ પ્રકારની આંતર વૈયક્તિક ભૂમિકાઓ વ્યવસ્થાપક અને કર્મચારી વચ્ચેના સંબંધોને વિકસાવે છે અને સુગ્રથિત કરે છે ખ્યાલ આવ્યો એટલે ઇન શોર્ટ કે તમે વ્યવસ્થાપકોની વ્યવસ્થાપનનું ભૂમિકા મેનેજમેન્ટ રોલ્સ આખું પાકું કરી નાખો બરાબર એ તમારા માટે ઇઝી પછી લેખિત કસોટી લેખિત કસોટીઓ તો તમારા માટે કર્મચારીઓની પસંદગી હતી આપણી બરાબર ને એટલે હું મારી આઈરી હું મારી સ્ક્રીન હવે ડાઉન કરતી જઈશ જેથી આમાં જે જે પોઈન્ટ આવી તમે જોજો નેતા તમારી ચોપડીમાં તમે જોઈ શકો બરાબર આમાં ત્રીજો પોઈન્ટ છે લેખિત કસોટી રાઈટ આ આખી રે લેખિત કસોટી છે આ લેખિત કસોટી તમે રેડી કરી નાખો એ લેખિત કસોટી વાંચવાની સાથે સાથે તમે તમારી રીતે પણ લખી શકો બરાબર એના પછીનો તમારો ટોપિક છે સમાનતાનો સિદ્ધાંત બરાબર સમાનતાના સિદ્ધાંત માટે હજી આપણે આગળ જઈએ આયરા અહીંયા કરીને ચોથું આવે છે સમાનતાનો સિદ્ધાંત જુઓ જરૂરિયાતનો સિદ્ધાંત ધ્યેય નિર્ધારણ સિદ્ધાંત પ્રબલનનો સિદ્ધાંત અને સમાનતાનો સિદ્ધાંત બરાબર એના નીચે જ છે જરૂરિયાતનો સિદ્ધાંત તો જુઓ જરૂરિયાતનો સિદ્ધાંત આર્યો પહેલો જ છે કે જે જરૂરિયાત હોય એ પ્રમાણે થાય કાર્ય નિર્દેશન એટલે શું એની નીચે જઈએ કાર્ય નિર્દેશન તમને અહીંયા જ મળી જશે કાર્ય નિર્દેશન માટે જરાક ઉપર જવું પડશે આપણે તમે તમારી રીતે જરા ચેક કરી લેજો કે કાર્ય નિર્દેશન એટલે શું અપેક્ષા આધારિત સિદ્ધાંત એટલે શું અપેક્ષા આધારિત સિદ્ધાંત તમને આવ્યો બરાબર ને આવી બધી વસ્તુઓ તમને સરળતાથી મળી શકશે અને કાર્ય નિર્દેશન માટે તમને એક ટૉપિક અત્યારે જ હું થોડું કહી દઉં છું એ ટોપિક જે છે એ તમને ચોપડીમાંથી મળી જાય તો ભલે અને જો ચોપડીમાંથી ના મળે બરાબર ને તો તમે હું જે બોલું છું એ પ્રમાણે તમે લખી નાખો જેથી તમને સારી રીતે ખ્યાલ આવી જાય બરાબર ને હવે કાર્ય નિર્દેશનના સિદ્ધાંત માટે ફટાફટ પોતાની બુક અને પેન લઈ લો હવે લખો કાર્ય નિર્દેશનના સિદ્ધાંતમાં વ્યક્તિને કાર્યનિર્દેશનના સિદ્ધાંતમાં વ્યક્તિને કામ સોંપવામાં આવે છે તમારા શબ્દોમાં લખાવું છું વ્યક્તિને કામ સોંપવામાં આવે છે એનામાં એને જે કામ કરવાનું છે એને જે કામ કરવાનું છે તે અંગેની તે અંગેની માહિતી માહિતી પૂરી પાડવામાં આવે છે હવે એમ આગળ લખો કાર્ય નિર્દેશનનો સિદ્ધાંત અને કાર્ય નિર્દેશનનો ઉપયોગ રોજિંદા કાર્યો પૂરતો જ કરવામાં આવે છે કાર્ય પરિસ્થિતિને નાના નાના સ્વરૂપે મૂકવામાં આવે છે આ બધી પરિસ્થિતિને અનુરૂપ અરજદાર પાસેથી તે પ્રમાણે કાર્ય કરાવવામાં આવે છે ત્યારબાદ વ્યક્તિનું મનોવૈજ્ઞાનિક મનો વ્યક્તિનું મનોવૈજ્ઞાનિકો દ્વારા વ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવે છે અને આ અભિગમમાં ઉમેદવારને જે કાર્ય માટે નિયુક્ત કરવાના હોય તેવી જ પરિસ્થિતિ પેદા કરી અને તેને કાર્ય કરવાનું કહેવામાં આવે છે બરાબર તમારી ચોપડીમાં પાના નંબર એકસો બાવીસ ઉપર કાર્ય નિર્દેશન આપેલો છે એમાં ખાલી બે કે ત્રણ છે પછી ઓલું પિયુનનું ઉદાહરણ આપેલું છે બરાબર ને તો તમારે શું કરવાનું છે કે મેં જે તમને બે ત્રણ પોઈન્ટ કીધા એ બે ત્રણ પોઈન્ટ તમારે પહેલાં તો એડ કરી દેવાના અને આખે આખું કાર્ય નિર્દેશનનો સિદ્ધાંત એના ઉપર તમારે લખી નાખવાનું છે બરાબર અને એના પછી તમારો પોઈન્ટ છે અપેક્ષાનો સિદ્ધાંત અપેક્ષા આધારિત સિદ્ધાંતો એ અપેક્ષા આધારિત સિદ્ધાંતો તમને પાના નંબર સો ત્રેવીસ પર આખી આખો પોઈન્ટ મળી જશે તો જો તમને આ રૂ મારી સ્ક્રીન ઉપર પણ દેખાય છે આ રૂપાના નંબર એકસો ત્રેવીસ બરાબર એટલે જો તમે તમારી રીતે ચોપડીમાંથી કરો તો પણ ચાલે હવે આવે છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય માટે મેં તમને પહેલાં જ કીધું હતું બરાબર ને આયોજન સંગઠન ભરતી અથવા નિયુક્તિ આગેવાની અથવા નેતૃત્વ અને નિયંત્રણ તમારી ચોપડીના પાના નંબર એકસો અને વીસ ઉપર જાઓ હવે હું સીધા હું સ્વાદેમાં જાઉં છું તમે લોકો તમારા ચોપડીના પાન નંબર એકસો વીસ પર જાઓ એનામાં ડાયરેક જુઓ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય છે પાંચ કાર્ય છે તો તમે આ પાંચે પાંચ કાર્યને તમે લખી શકો એની નીચે જ વ્યવ વ્યવસ્થાપકોની ભૂમિકા છે તમારા ઈ વિભાગ ઈ ક્વેશ્ચન નંબર બે ઈ પણ પાન નંબર વીસ ઉપર છે આંતર વૈયક્તિક ભૂમિકા તમે પાકી કરી લીધી હોય માહિતી સંબંધિત ભૂમિકા અને નિર્ણય સંબંધિત ભૂમિકા બરાબર હવે સંસ્થાના કાર્ય વર્ણવો હવે સંસ્થાના કાર્ય વર્ણવવા માટે શું આવશે તો તોનું કાર્ય વિશિષ્ટીકરણ બરાબર યાદ આવ્યો કાર્ય વિશિષ્ટીકરણ આવશે આદેશ શૃંખલા આવશે નિયંત્રણ વિસ્તાર આવશે કાર્ય વિકેન્દ્રીકરણ આવશે થોડું ઘણું યાદ આવે છે આ બધું એના માટે તમે જાઓ પાના નંબર એકસો અને બાવીસ ઉપર જાઓ એકસો અને બાવીસ ઉપર એનામાં તમને ના સોરી એકસો બાવીસ ઉપર નહીં સોરી એકસો અને અઢાર ઉપર જાઓ એકસો બાવીસ નહીં એકસો અને અઢાર ઉપર જાઓ એકસો અને અઢાર ઉપર તમને ટોટલી સંસ્થાના કાર્યો જોવા મળશે છું તમને તમને સ્ક્રીન ઉપર એટલે વધારે સારી રીતે ખ્યાલ આવે પાના નંબર એકસો ને અઢાર ઉપર છે આ બધું જ દેખાણું હવે આવ્યું આયરું જુઓ પાના નંબર એકસો અઢાર ઉપર આયરા આ બધા કાર્ય બરાબર સંસ્થાના કાર્ય દેખાણ સંસ્થાના કાર્ય ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન આ ઇંગ્લિશમાં લખી નાખવાનું એમાં શું આવે છે કાર્ય વિશિષ્ટીકરણ ખાતા વિભાજન આદેશ શૃંખલા નિયંત્રણ વિસ્તાર કેન્દ્રીકરણ અને ઔપચારિકરણ બરાબર આ તમારા બધે બધા સંસ્થાના કાર્ય થઈ ગયા જે તમારે પાકા કરવાના છે અને પછી આવે છે તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકનની સમજૂતી આપો તો તાલીમ અને કર્તૃત્વ મૂલ્યાંકનની સમજૂતી આપણે છેલ્લે પાના નંબર એકસો અને ત્રેવીસ ઉપર જોઈતી બરાબર પાન નંબર એકસો ત્રેવીસ જોઈએ તો એના ઉપર તમને આખી આખો પેરેગ્રાફ મળી જશે તો એ આખી આખો પેરેગ્રાફ તમે પાકો આરામથી કરી શકો એની ઇન શોર્ટ ચોપડીમાંથી તમે કરી શકો તો નવનીતનો યુઝ કરવાની જરૂર નથી તમે ચોપડીનો એકદમ પરફેક્ટલી પાકું કરો તો પછી તમારે નવનીતની જ જોવાની જરૂર નથી આયુરૂપ તાલીમ અને કર્તૃત્વનું મૂલ્યાંકન બરાબર અને છેલ્લે આવે છે વેચાણ અને વિજ્ઞાપનની સમજૂતી આપો વેચાણ અને વિજ્ઞાપનની સમજૂતી માટે તમારે આખે આખો આ પોઈન્ટ લઈ લેવો પડશે જે તમને મારી સ્ક્રીન ઉપર દેખાય છે આખે આખો પોઈન્ટ આ લેવાનો છે આનામાં કાંઈ જ બાદ નહીં હોવા જોઈએ સારા વિક્રેતાના સામાન્ય રીતે નીચેના લક્ષણો એ પણ તમારે લઈ લેવાના છે અને છેલ્લે તમામ ઔદ્યોગિક સંગઠનોની સફળતાનો આધાર અનેક બાબતો પર છે જેને વિગતવાર ચર્ચા આપણે કરી એ ત્યાંથી તમે નહીં લો તો ચાલશે બરાબર અહીંયા કને આપણો નવમો પાઠ પૂરો નેક્સ્ટ લેક્ચરમાં ફરી એકવાર ફરી નવા પાઠ સાથે મળશું મારી ઈચ્છા એવી છે કે હવે ધીમે ધીમે આપણો નવમો પાઠ પતે છે તો વળી પાછો તમે જે મનોવિજ્ઞાન છે વ્યવસ્થાપનમાં આપણી સંસ્થામાં આપણે મનોવિજ્ઞાનનો તો યુઝ જોયો પણ મનોવલણ અને પૂર્વગ્રહ મનોવલણ આપણે જે આપણું જે વર્તન છે જે આપણે કરીએ છીએ એ અને પૂર્વગ્રહ પૂર્વગ્રહ એટલે શું ઘણી વખત લાઈફમાં ઘણી બધી વ્યક્તિઓ એવી હોય છે કે જે આપણે ગમતી નથી બરાબર ને તમારી લાઈફમાં છે અને મારી લાઈફમાં છે કે ઘણા બધા એવા છે કે જે નથી ગમતા તો એ શું કામ નથી ગમતા બરાબર ને એટલે મનોવલણ અને પૂર્વગ્રહ આ બંને વિશે આપણે સમજવાનું છે જે તમારો પાઠ ચાર છે તો મારી ઈચ્છા એવી છે કે થોડુંક મનોવલણ અને પૂર્વગ્રહ ઉપર કામ કરીએ અને આ આ ટોપિક્સ એવા છે કે જ્યારે તમે એ ભણશો ને ત્યારે તમને એવું લાગશે કે તમારી લાઈફમાં આ બની ગયું છે અથવા તો તમે પોતે આનામાંથી પસાર થઈ ગયા છો અને ક્યાંક તમે આ સાંભળ્યું છે તો વધારે ઇઝી પડશે તમને સમજવામાં ફરીથી પહેલો ચેપ્ટર આપણે ભણ્યા છીએ શીખવાની ક્રિયા બરાબર ને બધા પ્રયોગો એના પછી આપણે બીજું ચેપ્ટર લીધું હતું સીધું નવમું સંસ્થાના કાર્ય બરાબર ને આપણે બધી સંસ્થાના સંસ્થાકીય સંસ્થાના કાર્ય મતલબ આપણે સંસ્થાકીય મનોવિજ્ઞાન આખું લીધું કે સંસ્થા કેવી રીતે કામ કરે છે વ્યવસ્થાપકો કેવા હોય છે સંસ્થાની ભૂમિકા શું છે વ્યવસ્થાપકોની ભૂમિકા શું છે સમચોરસીય બધી સંસ્થાની રચના કેવી છે છેલ્લો વેપાર અને વિજ્ઞાન અને બધું વિજ્ઞાપન અને વેચાણને આતે બધું એ બધું જ આપણે પૂરું કર્યું એક પ્રયોગવાળો લીધો એક સંસ્થા કે જે તમને લોકો ઇકો તમે લોકો ભણો છો બરાબર એટલે થોડું ઘણું મનોવિજ્ઞાન અને ઇકો બંને સાથે ઇકોનોમિક્સ ભણો છો એટલે થોડું ઘણું ક્યાંક ને ક્યાંક તમને આ બધું વેચાણ આવી જાય વિજ્ઞાપન આવી જાય સંસ્થાના કાર્ય આવી જાય વ્યવસ્થાપકોની ભૂમિકા આવી જાય એટલે આવા બધા શબ્દથી તમે ફેમેલિયર થઈ ગયા વળી પાછા આપણે મનોવિજ્ઞાનનો એક ચેપ્ટર લઈ લેશું મનોવલણ અને પૂર્વગ્રહ કારણ કે આ બધા ચેપ્ટર્સ એવા છે કે તમે ઓન સ્ક્રીન આરામથી ભણી શકો અને એ ઓનસ્ક્રીન ભણો અને પછી તમે એ ટોપિકને તૈયાર કરો તો ઇઝી પડી જાય જેમ કે આ નવમું ચેપ્ટર છે તો નવમાં ચેપ્ટરમાં તમે જેટલા સ્વાદે છે એમાંય વિભાગ એ બી અને સી એ આપણે ચર્ચા કરી પણ વિભાગ ડી અને ઈ તો એવા છે કે તમે ચોપડીમાંથી બેઠા એના મુદ્દા તૈયાર કરો તમને ચોપડીની ભાષા સરળ લાગે અને તમે ચોપડીના બેઠા મુદ્દા તૈયાર કરો તો એ બેસ્ટ છે બરાબર ને એનામાં કંઈ તમારે વિસ્તૃત પોતાની રીતે લખવાની જરૂર નથી મનોવિજ્ઞાનના વાક્યને ફરીથી બાયહાર્ટ કરવાની કોશિશ કરવાની ફરીથી લખવાની ટ્રાય કરવાની હજી તમારી પાસે ઇનફ સમય છે તો મારી દૃષ્ટિએ આપણે મગિંગ ન કરતા બે ત્રણ એકાદા ચેપ્ટરમાં કે છેલ્લા પ્રશ્નમાં તમે મગિંગ કરો બરાબર મતલબ મગિંગ કરો એટલે કે મોઢે તૈયાર કરો પણ જે પ્રશ્ન એવા છે કે જે તમે મોઢે તમને યાદ નથી રહેતા ને એ પ્રશ્નોના જવાબ તમે બે કે ત્રણ વખત તો લખો લખો ને લખો જ અને અત્યારે આપણી પાસે એટલો ઇનફ ટાઈમ છે કે આપણે એ બધા પ્રશ્નને આરામથી લખી લખીને પણ તૈયાર કરી શકીએ બરાબર એટલે વિભાગ સી અને વિભાગ ડી અને પછી ત્યારબાદ વિભાગ ઈ એ નવું ચેપ્ટર પણ તમારું પાકી નોટમાં લખાઈ જાય અને બની શકે તો પાકી નોટમાં ભલે કદાચ તમે ઉતારો કરો પણ એક બે વખત પોતાની રીતે પ્રશ્નો લખી અને ચેક કરો અને જ્યાં તમે ભૂલ કરો છો ને ત્યાં રાઉન્ડ કરો અને મારી એવી ઈચ્છા છે કે ઇન ફ્યુચરમાં ભગવાન કરશે તો કદાચ ગવર્મેન્ટની ગાઈડલાઈન એવી આવી અને કોરોનાના કેસ ઓછા થઈ ગયા તો ફ્યુચરમાં જો આપણે લોકો મળ્યા તો મારી એવી ઈચ્છા છે કે આપણે વિભાગ એ વિભાગ બી વિભાગ સી તો ઠીક છે પણ વિભાગ ડી અને ઈ ની તૈયારી તમે લોકોએ કેવી રીતે કરીને ભલેને તમે રફ પાનામાં લખીને તૈયારી કરી હોય પણ જ્યારે તમે મને મળો ને ત્યારે એ પાકી નોટની પાછળ એ જે બધા રફ પાના છે ને એનો ખાલી બંચ મૂકી દેજો જેથી મને ખબર પડે કે તમે કેટલી વખત લખીને તૈયારી કરી કેટલા વિદ્યાર્થીઓ કારણ કે તમે જ્યારે મારી પાસે આવશો ને તમે મને એવું કહેશો કે મને આ ખબર નથી પડતી એટલે હું સૌથી પહેલાં તમને સવાલ કરીશ કે લેક્ચરમાં મેં તમને જે જે બધા સજેશન્સ આપ્યા હતા જે જે બધી મેં તમને હિન્ટ્સ આપી જે 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 મેં તમને ક્લૂ આપ્યા હતા કે મોઢે આવી રીતે લખો બે વખત જોઈને લખો અત્યારે ઇનફ ટાઈમ છે તમે ટાઈમટેબલ બનાવો પોતે મોઢે લખી અને ચેક કરો અને જ્યાં તમે ભૂલ કરો છો ત્યાં રેડ પેનથી રાઉન્ડ કરો એની નીચે જે સાચો શબ્દ શું છે એ લખો તમે કર્યું ને જો તમે કર્યું હશે તો હું કહીશ કે પાના લેતા આવજો બરાબર એટલે મારી ઈચ્છા એવી છે કે મુદ્દા પ્રશ્નોની તૈયારી આપણે લખીને જ કરીએ જો તમને મોઢે બરાબર આવડી જાય છે તો મોઢે લખી નાખો કારણ કે તમે જ્યારે એ લક્ષો ને તૈયારી કરશો એટલે ઓટોમેટિક તમારું માઇન્ડ છે તમારા ચેતાતંતુઓ છે એ ઓટોમેટિક એક્ટિવ થઈ જશે અને તમારા માટે આ ભાષાને યાદ રાખવી એકદમ સરળ બની જશે બરાબર આ એક્સરસાઇઝ આપણે એટલા માટે કરીએ છીએ કે હજી આપણી પાસે ઇનફ ટાઈમ છે ઘણો ટાઈમ છે અને એક વખત એક મહિનો કદાચ તમને આ લખવામાં કંટાળો આવશે પણ પછી શું થશે કે તમારી એવી પ્રેક્ટિસ પડી જશે કે તમે એક વાક્ય સરળતાથી કરી જશો અને મુદ્દાસર પ્રશ્ન જેવા તમારી સામે આવશે તમે બે વખત રફપાનામાં લખશો એટલે ત્રીજી વખત તમારા આ બધા પોઈન્ટ રેડી થઈ ગયા હશે એક વખત મુદ્દાસર પ્રશ્ન અને એક વખત વિભાગ ઈ તમારો રેડી થઈ જાય ને એટલે એના ઉપરથી એક વાક્યને એમસીક્યુ તો આરામથી આવડી જાય બરાબર બસ આજ માટે આટલું નેક્સ્ટ લેક્ચરમાં પાઠ ચાર મનોવલણ અને પૂર્વગ્રહ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો